નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સવાલ ભણવાના છીએ બંધારણના મૂળભૂત લક્ષણો. મિત્રો, ભાગ નંબર 6, 7, 8, 9, 10 અને 11 આ 6 ભાગની અંદર આપણે આ લક્ષણો ભણવાના છીએ. ખૂબ ડીપમાં આ 6 ભાગની અંદર આ લક્ષણો આપણે જોવાના છીએ. 4 માર્ક્સની અંદર તમને સવાલ પૂછાય કે બંધારણના મૂળભૂત લક્ષણો સમજાવો, તો એ 4 ગુણની અંદર બધા જ લક્ષણોમાંથી કોઈ પણ 5 લક્ષણ લખવાના. અથવા તો તમને એવું પણ પૂછાય કે બંધારણના મુખ્ય લક્ષણો પૈકી આટલા લક્ષણો સમજાવો, બરાબર છે? તો તમામ લક્ષણો આપણે વિસ્તૃત માહિતી મેળવશું અને એક એક લક્ષણોની અંદરથી એક એક ગુણના અથવા બબ્બે ગુણના સવાલ પૂછાતા હશે તો એ સવાલોની પણ ચર્ચા કરીશું. અને આ સવાલ શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ એજ્યુકેશન અપ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવા વિડીયો ધોરણ 9ના અને ધોરણ 10 આવનારું વર્ષ તે તમને ખૂબ સારી રીતે કામ લાગશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો આજનો 4 માર્ક્સનો સવાલ, સવાલની પહેલા પ્રસ્તાવના છે કે બંધારણ ક્યારે પસાર કરવામાં આવ્યું, કાય અમલ ક્યારે આવ્યો બંધારણનો, તો કે 26 જાન્યુઆરી 1950ની અંદર આ ભારતનું જે બંધારણ છે એનો અમલ થયો. પરંતુ એ બંધારણ કેવું છે, તો કે વિશ્વનું સૌથી મોટું બંધારણ, અને એ પણ કેવું, લેખિત બંધારણ, સૌથી મોટું, સૌથી વિસ્તૃત અને વિગતવાર બધી જ માહિતી સાથેનું આ લેખિત બંધારણ છે. અને એની કેટલીક વિશિષ્ટતાઓ છે, કેટલાક એ બંધારણના લક્ષણો છે. તો એ તમામ લક્ષણો વિશે આપણે વિગતવાર હવે વિડીયોમાં ચર્ચા કરીશું. તો પહેલું મહત્વનું વિશિષ્ટ લક્ષણ જો કોઈ હોય બંધારણનું, તો એ લક્ષણ છે લેખિત દસ્તાવેજ. બે રીતે કામ થઈ શકે, એક તો તમે કોઈને લખીને કહી શકો, બીજા પ્રકારનો દસ્તાવેજ એટલે કે મૌખિક, એટલે બોલીને કહેવું. પરંતુ ભારતનું જે બંધારણ છે એ લેખિત દસ્તાવેજ છે. અહીંયા તમને આપેલું છે બ્રિટન અને ઇઝરાયલ, આ બે દેશ એવા છે કે જે દેશનું બંધારણ લેખિત નથી, લેખિત નથી. એ બે દેશના બંધારણના જે એક નિયમો છે, કાયદાઓ છે, એ લેખિત નથી. બાકી બધા જ દેશોમાં, દુનિયાના તમામ દેશોમાં, એમાં ભારત પણ આવી જાય, એ તમામ દેશોનું બંધારણ એ લેખિત પ્રમાણમાં છે, લેખિત સ્વરૂપે છે. અને કહેવાય કે ભારતની સામાજિક હોય, ભૌગોલિક હોય, આર્થિક હોય, બધી જ પરિસ્થિતિને અને પૂર્વમાં જે આપણી સાથે જે ઘટનાઓ બની ગઈ, જે આપણી સાથે યુદ્ધો થયા, અંગ્રેજો આવી, આ જે ઘટનાઓ બની ગઈ એને ધ્યાનમાં રાખીને આપણે આપણું બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું આપણે નક્કી કર્યું. કારણ કે ભૂતકાળમાં આપણી સાથે એવી કેટલીક ઘટના બની ગઈ હતી, એના કારણે આપણે એવું વિચાર્યું કે જો લખેલું હશે ને તો વાંચવા થશે. આવું એક ગુજરાતીની આવી એક કહેવત છે, અને આ કહેવતના આધારે જ ભારતનું બંધારણ કેવું છે, લેખિત સ્વરૂપમાં. એટલે આ બંધારણને કેવો દસ્તાવેજ કહેવાય છે, લેખિત દસ્તાવેજ. ત્યારબાદ બીજો મુદ્દો છે બંધારણનું કદ. ભારતના બંધારણના લક્ષણો પૈકી બીજું વિશિષ્ટ લક્ષણ એ છે બંધારણનું કદ. કેવડું મોટું બંધારણ છે, તો કે ભારતના બંધારણને 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે. કેટલા ભાગમાં, 22 ભાગમાં પૂછાઈ શકે. જેટલા પણ અહીંયા ડાર્ક શબ્દો કરેલા છે ને એ તમને એક એક માર્ક્સમાં પૂછાય, એટલે ખાસ યાદ રાખજો. ભારતનું બંધારણ એ 22 ભાગમાં વહેંચાયેલું છે અને તેની અંદર 395 આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો છે. દિવસે ને દિવસે, વર્ષોમાં ધીરે ધીરે થોડા થોડા સુધારા થતા જાય છે. અને હાલમાં 12 પરિશિષ્ટ છે. કેટલી પરિશિષ્ટ? 12. સંસદ એ દર વર્ષે થોડા થોડા નવા નવા કાયદાઓ લાવતું જાય છે. જેમ કે હમણાં જ નવો કાયદો આવ્યો GST, એવી જ રીતે નવા નવા કાયદાઓ સાથે બંધારણમાં ઘણા બધા ફેરફાર થતા રહે છે. જેમ કે 370ની કલમ નાબૂદ કરવી, આવા ઘણા બધા નવા નવા કાયદાઓ આવતા જાય અને બંધારણમાં સુધારાઓ થતા જાય. પરંતુ બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. પરીક્ષામાં પૂછાય તો 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. આ જે તમામ માહિતી છે, આંકડાકીય માહિતી, એ બધી જ ટેક્સ્ટ બુકના આધારે છે.
હાલમાં કંઈક આંકડો અલગ હશે, પરંતુ આ જે આંકડાઓ છે એ ચોપડી પ્રમાણે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, એટલે ચોપડીમાં જે આંકડા છે એ જ અહીંયા લેવામાં આવ્યા છે અને એ જ તમારે પરીક્ષામાં લખવાના છે. કહેવાય છે કે આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, કારણ કે ભારતમાં તો કહેવાય કે ભારત એક રાજ્ય છે, તો ભારત એ કેવો દેશ છે? તો કે સંઘીય રાજ્ય છે, કે ભારતની અંદર 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આ બધું ભેગું થઈ અને ભારત એક દેશ બને છે. તો કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર છે એ બંને સરકારની શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એના કેટલાક નિયમો બંધારણમાં આપવામાં આવેલા છે, એ બંને વચ્ચેના આંતર સંબંધો કેવા હોવા જોઈએ, કયું કાર્ય આપણે ગુજરાતમાં રહીએ છીએ તો કયું કાર્ય ગુજરાતની સરકાર કરવાની છે અને કયું કાર્ય કેન્દ્ર સરકાર કરવાની છે, આ બધી જોગવાઈઓ બંધારણમાં કરેલી છે. એની વિગતવાર ચર્ચા આની પછીના જ વિડીયોમાં આવે છે. લોકોના મૂળભૂત હકો શું છે, લોકોની ફરજો શું છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું કહેવા માગે છે, આપણું ન્યાયતંત્ર કેવું છે, આપણે જે ચૂંટણી પંચની રચના કરી છે, ચૂંટણી પંચ શું કાર્ય કરે, એને કેવું કાર્ય કરવું જોઈએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરવી જોઈએ, લઘુમતીઓ અને પછાત અને વંચિત સમૂહો માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે, જેમ કે ઓબીસી, બક્ષી પંચ, આ જે બધી વસ્તુઓ છે, એસસી એસટી, એ જે વંચિત અને પછાત સમૂહ છે એને આગળ લાવવા માટે, એને આગળ લાવવા માટે કેટલાક કાર્યો, એ બધી જ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. અને એટલા માટે જ કહેવાય છે કે દુનિયાનું સૌથી લાંબામાં લાંબુ, મોટામાં મોટું અને લેખિત અને વિશદપૂર્ણ બંધારણ હોય ને તો એ ભારતનું બંધારણ છે. બંધારણનું કદ જેની અંદર બધા જ મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. અને ત્યારબાદ ત્રીજો મુદ્દો છે એક જ નાગરિક તત્વ. તમે ગુજરાતમાં રહો તો એવું ના કહેવાય કે તમે ગુજરાતના નાગરિક છો અને પછી તમે ભારતના નાગરિક છો, પરંતુ તમે ગમે તે ભારતના ગમે તે ખૂણામાં રહેતા હોય તો પણ તમે કોના નાગરિક કહેવાઓ, ભારતના. આજે વિશ્વના અમેરિકા જેવા દેશ છે અમેરિકા, તેની અંદર બેવડું નાગરિક તત્વ છે. કેવું નાગરિક તત્વ? બેવડું. એટલે કે તમે અમેરિકામાં રહો છો તો એક અમેરિકાના નાગરિક, અને તમે અમેરિકાની અંદર ન્યૂ જર્સીમાં રહો છો તો એક ન્યૂ જર્સીના નાગરિક. એટલે કે એક તમે તમારા દેશના નાગરિક અને બીજા તમે તમારા રાજ્યના નાગરિક. પરંતુ અહીંયા એવું નથી, છે એવું કે ગુજરાતનો નાગરિક, હું ભારતનો નાગરિક અને ગુજરાતનો નાગરિક, હું રાજસ્થાનનો નાગરિક અને ભારતનો નાગરિક, એવું નથી. પરંતુ અમેરિકામાં એવું છે કે એક તો તમે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના નાગરિક અને બીજું તો તમે જે રાજ્યમાં વસવાટ કરતા હોય એ રાજ્યના નાગરિક. એટલે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. પરંતુ આ બીજો મુદ્દો એવું કહેવા માગે છે કે ભારતમાં, મેં તમને સમજાવ્યું કે ભારતમાં તમે ગમે તે રાજ્યમાં રહેતા હોય, એક જ નાગરિક તત્વ, એટલે કે ભારતીય જ નાગરિક તત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ જ નથી. અને આ બહુ મોટી વાત કહેવાય. એટલે અને કહેવાય છે કે ભારતની અંદર માત્ર જમ્મુ કાશ્મીરની અંદર બેવડું નાગરિક તત્વ હતું, છે નહીં. 370ની જે આપણે કલમ નાબૂદ કરી, એ કલમ અંતર્ગત બેવડું નાગરિક તત્વ પણ અહીંયાથી નાબૂદ થાય છે. કારણ કે કલમ એવી હતી, કલમમાં કેટલાક નિયમો હતા, એ નિયમો આપણે કલમ આખી બંધારણમાંથી હટાવી દીધી. પરિણામે જમ્મુ કાશ્મીરમાં જે બે નાગરિક તત્વ હતા, એક તો જમ્મુ કાશ્મીરનો નાગરિક અને બીજો ભારતનો, એ નાગરિક તત્વ હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ ચોપડીમાં જે જૂનો ચોપડી, આ જે કલમ છે એ હાલમાં જ બદલેલી છે, એટલે ચોપડીમાં તમને એ વસ્તુ જોવા નહીં મળે. પરંતુ આવનારા પ્રકાશનો આવશે એની અંદર આ વિગતો કાઢી નાખવામાં આવશે. એટલે આ છે એક જ નાગરિક તત્વ. અહીંયા આપણે ત્રણ લક્ષણો વિશે ચર્ચા કરી, એક જ નાગરિક તત્વ, બંધારણનું કદ અને લેખિત દસ્તાવેજ. આવનારા વિડીયોમાં આપણે ચોથા લક્ષણથી શરૂઆત કરવાના છીએ. અને આ લક્ષણની અંદરથી તમને બે સવાલ પૂછાઈ શકે એક માર્ક્સના. એક તો કે યુએસએમાં નાગરિક તત્વની શી વ્યવસ્થા છે, તો કે અમેરિકામાં બેવડું નાગરિક તત્વ છે,
એમાં તમારે પહેલો મુદ્દો આખો લખવાનો, સમજાવવાનો. બીજું, ભારતના કયા રાજ્યમાં બેગડું નાગરિક તત્વ ધરાવે છે, જો પરીક્ષામાં પૂછાય તો તમારે જમ્મુ કાશ્મીર લખવાનું. હાલમાં સુધારો થયેલો છે, પરંતુ ચોપડીમાં આપેલું છે આવા સવાલો પૂછાય તો ચોપડી પ્રમાણે જમ્મુ કાશ્મીર લખવું. અને ચોથા સવાલથી આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, તો અમારી ચેનલ સાથે જોડાતા રહેજો. થેન્ક યુ, આભાર.